નમસ્કાર દર્શક મિત્રો હું મમતા પારાની કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆતમાં જોઈએ એક નજર આજની હેડલાઇન્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનો ભૂજમાં ઘડાયો તકતો વીસમી લાલન કોલેજ ગ્રાઉન્ડમાં યોજાશે જાહેર સભા વડાપ્રધાનના હસ્તે સ્મૃતિવનના પ્રથમ ફેઝનું કરાશે લોકાર્પણ આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે

આશા આશાવાસલેનો મુજોરામ ઓધોરામ સોશિયલ મીડિયામાં છવાયો સવાયકાછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છ પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી વિશ્વના કોઈ પણ ખૂણે નરેન્દ્ર મોદી હોય ત્યાં તેઓ આ સરહદી જિલ્લાને યાદ કરવાનો ચૂકતા નથી વર્ષ 2019 લોકસભાની ચૂંટણીનો પ્રચાર આરંભાઈ ચૂક્યો છે ત્યારે ફરી લાલન કોલેજથી લાલ કિલ્લાનો શંખનાદ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 20મી જાન્યુઆરીએ ભુજમાં જાહેર સભાનો તક્તો ઘડાઈ રહ્યો છે

કચ્છ પ્રત્યે અનન્ય લાગણી ધરાવતા પીએમ મોદી કચ્છથી જ લોકસભાનો રણઠંકાર કરીને ફરી ભુજથી લાલન કોલેજથી લાલ કિલ્લા સુધી સફર કરવા જાહેર સભા સંબોધે તે માટેના ચક્રો ગતિમાન થયા છે સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ વીસમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજની લાલન કોલેજમાં વિશાળ જાહેર સભા સંબોધવાની સાથે સ્મૃતિવનના પ્રથમ ફેરીઝનું લોકાર્પણ પણ કરશે તો ભીમાસર ભુજ અને ગઢુલી સાંતલપુર માર્ગનો રાષ્ટ્રીય ધોરી માર્ગમાં સમાવેશ થતા સંભવત તેનું પણ ખાતમુહૂર્ત કરી શકે છે અગાઉ નેવ્યાસી વખત અને વડાપ્રધાન બન્યા બાદ ચાર વખત મળીને કુલ ત્રાણું વખત આ સરહદે જિલ્લાની મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી વધુ એક વખત કચ્છની મુલાકાતે આવવાના હોવાથી વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવાયો છે જોકે હજુ સત્તાવાર કાર્યક્રમ જાહેર થવાનો બાકી છે અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામની સીમમાં બેડિયા પાસે સૂતેલા પાંચ માસના બાળક પરથી ડમ્પર ફરી વળતા પાંચ માસના માસુમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું રાકેશ કાલુભાઈ બબેરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ભીમજીભાઈ વેલજી સોરઠિયાના બેડિયા પર મજૂરી કામ કરે છે ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં તેમનો પાંચ માસનો માસૂમ પુત્ર રસ્તા નજીક સૂતો હતો ત્યારે ત્યાંથી પસાર થતા ડમ્પર ચાલકે બેદરકારી પૂર્વક ડમ્પર હંકારીને તેમના પુત્ર ઉપરથી આગળનું વ્હીલ ફેરવી દેતા પાંચ માસના માસૂમ બાળકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો અંજાર પોલીસે હાલ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તો પાંચ માસના માસુમ બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે મુંબઈના મુલુંડના ચેકનાગા પાસે આવેલા પદ્માવતી નગરમાં રહેલી એકવીસ વર્ષીય ઈશાની નીતિન ગાલાનું ગેસ ગીઝરને કારણે બાથરૂમમાં ગુંગળાઈ જવાથી મૃત્યુ થયું હતું કચ્છી પરિવારની દીકરી પિતા નીતિન માતા નીબા દાદી પુષ્માબહેન ભાઈ સિદ્ધાર્થ અને ભાભી રિદ્ધિ સાથે મુલુંડમાં રહેતી ઈશાની નવા વર્ષની ઉજવણી માટે બહેનપણીઓ સાથે લોનાવાલા ગઈ હતી મંગળવારે બપોરે વાગ્યાની આસપાસ ઈશાની ઘરે આવી ત્યારે થાકેલી હતી થોડા સમય બાદ તે માટે બાથરૂમમાં ગઈ હતી ત્યારે મુલુંડમાં જ ફેક્ટરી ધરાવતા ઈશાનીના પિતા નીતિનભાઈ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ ઘરે આવ્યા ત્યારે બાથરૂમની લાઈટ ચાલુ હતી ઈશાની નાહવા ગઈ હોવાનું પત્ની નિપાએ જણાવ્યું હતું જોકે ખાસો સમય થયા છતાં તે બહાર આવી ન હતી બાથરૂમમાંથી પાણીનો અવાજ સુધા આવતો ન હતો માતા પિતાએ બહારથી બૂમો પાડવા છતાં અને દરવાજો વારંવાર ખટખટાવ્યા છતાં ઈશાનીએ કોઈ જવાબ આપ્યો ન હતો શંકાને આધારે બાથરૂમનો દરવાજો તોડતા તે બેભાન અવસ્થામાં મળી આવી હતી અને ઈશાનીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી આ પ્રકરણે મુલુંડ પોલીસને જાણ કરવામાં આવતા ઈશાનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પ્રથમ દર્શી ગુંગળા કારણે યુવતીનું મૃત્યુ થયું હોવાનું પોલીસને જણાઈ રહ્યું છે અભ્યાસપૂર્ણ થયા બાદ પિતાને વ્યવસાયમાં મદદરૂપ થતી આ યુવતીને શરદી અને ખાંસીની સમસ્યા વારંવાર થતી હતી પરિણામે ક્યારેક શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી ગઈકાલે નાતી વખતે બાથરૂમની બારી બંધ અને એક્ઝોસ્ટ ફેન બંધ રાખ્યો હતો ગરમ પાણીની વરાળને કારણે કદાચ શ્વાસ લેવામાં તકલીફ થઈ હશે અને ગુંગળામણને કારણે આવું થયું હોવાની શક્યતા છે એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છ આવતા હોવાથી પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે ગત રાત્રે ભુજના નિશાંત પાર્કમાં મસમોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે ભુજ એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાપ્ત વિગતો મુજબ નારણભાઈ જીવરાજભાઈ રોડણના મકાનમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ઉપરના માળે બંધ મકાનને નિશાન બનાવીને એક લાખ દસ હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરાઈ હોવાની ઘટના સામે આવી હતી

ગરીબ કલ્યાણ મેળા તેમજ લખપત ગુરુદ્વારા વિકાસ કામોના ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે કચ્છ આવી રહ્યા છે

મુખ્યમંત્રીની સુરક્ષાને લઈને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કરાયેલ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની ચકાસણી માટે એડવાન્સ સિક્યોરિટી લાયસન્સની કાર્યવાહી કરાઈ હતી મુખ્યમંત્રીના સિક્યોરિટી ઓફિસરોએ બપોરે ભુજમાં એરપોર્ટ કલેક્ટર કચેરી સર્કિટ હાઉસ સ્મૃતિવન તેમજ આ સ્થળોને જોડતા માર્ગો પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી બંદોબસ્તમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટેના જરૂરી સૂચનો પણ કરાયા હતા આ પ્રસંગે સંબંધિત તમામ વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુશ તથા લખપતના પ્રવાસે છે ત્યારે તેમના પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને સ્થળે આઠસો જેટલા પોલીસ કર્મીઓને અત્યારથી જ તૈનાત કરી દેવામાં આવ્યા છે આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુજ અને લખપત વધારવાના હોવાથી રેન્જ આઈજીપી ડીબી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ એસપી એમ ભરાડાની સૂચનાથી બંને સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભુજ ખાતે ટાઉન હોલમાં ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ હોવાથી એરપોર્ટથી ટાઉન હોલ સુધી પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવાયા છે તો લખપત ખાતે ત્રણ નાયબ પોલીસ અધિક્ષક પાંચ ઇન્સ્પેક્ટર તથા પંદર પીએસઆઈ અને બસો વીસ પોલીસ જવાનો સહિત બસો તેતાલીસ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરી દેવાયા છે બંદોબસ્ત રિહર્સલ પણ આજે યોજવામાં આવ્યું હતું

તો ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ચલાઇ પૂછના બે માર્ગોને વન વે કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં માંડવી તરફથી આવતા વાહનો ટાઉન હોલ તરફ નહીં જઈ શકે પરંતુ જુબેલી સર્કલથી કોર્ટ થઈને બાબા સાહેબ આંબેડકરના પુતળાથી બહુમાળી ભવન તરફ જઈ શકશે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી આવતા વાહનો કલેક્ટર ઓફિસ તરફ નહીં જઈ શકે પરંતુ બાબા બાબાસાહેબ આંબેડકરના પુતળાથી કોર્ટ જઈ જ્યુબલી સર્કલથી માંડવી રોડ થી કલેક્ટર ઓફિસ તરફ જઈ શકશે તેવું જણાવ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પૂજ આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પૂર્વે આજે નગરપાલિકા દ્વારા શહેરના માર્ગો પર આવેલા સ્પીડ બ્રેકરનો ફરી કચ્છર ગાણ કરાયો હતો શહેરીજનોના ટેક્સના રૂપિયા પાણીમાં જતા કોના બાપને દિવાળી જેવો તાલ સર્જાયો છે ગરીબ કલ્યાણ મેળા તેમજ ભુજિયાની તળેટીમાં નિર્માણ પામનારા સાયન્સ મ્યુઝિયમના ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે ભુજ આવશે એરપોર્ટ થી ભુજિયા સુધીના માર્ગ પર જ્યાંથી મુખ્યમંત્રીનો કાફલો પસાર થશે ત્યાં આવેલા સ્પીડ બ્રેકરોનો નગરપાલિકાએ આજે કચર પાર્યો હતો શહેરીજનોના ટેક્સમાંથી હજારોના ખર્ચે લાખોમાં બતાવી બનાવાયેલા સ્પીડ બ્રેકરો શહેરના લોકો આશ્ચર્યમાં મુકાયા હતા એ તરફ વીઆઈપી કલ્ચર સમાપ્ત કરવાની વાતો થઈ રહી છે જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીના કાફલાની ગાડીઓ સડસડાટ પસાર થઈ શકે તે માટે સ્પીડ બ્રેકરો તોડી પડાતા નેતાઓને કરણી કથનીમાં કેટલો ફેર છે તે સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે શહેરના માર્ગો પર બનેલા સ્પીડ બ્રેકરો તોડી પાડાતા આગામી દિવસોમાં ફરી તેનું નિર્માણ કરાશે જેમાં સત્તાધીશોને કાયકીની તક મળશે તો ભુજમાં તોડી પડાયેલા સ્પીડ બ્રેકરો વિશે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના આગમનને લઈને તે દૂર કરાયા છે શહેરમાં આડેધડ રીતે સ્પીડ બ્રેકરોનું નિર્માણ થયું છે નાના રસ્તાઓને બદલે હાઈવે પર સ્પીડ બ્રેકરો બનાવી શું સાબિત કરાયું છે તે ખબર નથી વાહનો પસાર થઈ શકે તે માટે હાઈવે હોય છે અને હાઈવે છોડતા માર્ગ પરથી આવતા વાહનની ગતિ ધીમી થાય તે માટે ત્યાં સ્પીડ બ્રેકર બનાવવાના હોય છે તેને બદલે નગરપાલિકા દ્વારા શહેરના હાઈવે પર જ આડેધડ સ્પીડ બ્રેકરો બનાવી દીધા હોવાનું ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કચ્છ યુનિવર્સિટીમાં ત્રીજા કાયમી કુલપતિ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મૂળ કચ્છી એવા ડૉક્ટર સી બી જાડેજાએ ત્રણ વર્ષ દરમિયાન યુનિવર્સિટીના વિકાસ માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે અને યુનિવર્સિટીના ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરીને યુનિવર્સિટીને આધુનિક બનાવવાનો પ્રયાસ તેમના દ્વારા કરાયો છે ત્રણ વર્ષ દરમિયાન તેમણે કરેલી કામગીરી આગામી વર્ષોમાં પણ કચ્છવાસીઓ અને કચ્છના વિદ્યાર્થીઓ યાદ રાખશે ત્યારે આજે સાંજે કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલમાં ડોક્ટર સીબી જાડેજાનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં પ્રાધ્યાપકો અને નોટ ટીચિંગ સ્ટાફ દ્વારા તેમનું સન્માન કરીને આગામી સમયમાં પણ શિક્ષણ ક્ષેત્રે આવી જ કામગીરી કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના ત્રીજા કાયમી કુલપતિ અને આજે વિદાય લઈ રહેલા ડૉક્ટર સી બી જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીના ડેવલપમેન્ટ માટે મારાથી બનતા પ્રયાસો કર્યા હતા અને કચ્છની જનતા તેમજ વિદ્યાર્થીઓ તરફથી હંમેશા સાથ સહકાર મળ્યો હતો તેની સાથે સ્ટાફ દ્વારા પણ હંમેશા હકારાત્મક અભિગમ અપનાવાયો હોવાથી વિકટ પરિસ્થિતિઓમાં પણ સારા પરિણામો મેળવવામાં સફળતા મળી હતી અને આગામી સમયમાં પણ જો સરકાર દ્વારા તેમને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ બનાવાશે તો કચ્છ યુનિવર્સિટીના બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી મારા કચ્છ યુનિવર્સિટીના ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયો અને આજે સાંજે છ ને દસ પછીથી ઓફિસ ઓફિસઅવર્સ બાદ બેન દર્શનાબેન ધોળકિયાને એનો ચાર્જ આપી દીધો છે અત્યારે મારા સ્ટાફ મિત્રો પરિવારના મિત્રો જેને અમે ત્રણ વર્ષ સુધી સાથે કામ કર્યું છે બધા મિત્રો તરફથી એક નાની એવી ફેરવેલ પાર્ટી અને જમણવારનું આયોજન કર્યું હતું એના માટે સૌ એકત્રિત થયા હતા હા કામ તો મેં છ ને દસ સુધી કર્યું જ છે પણ સાથે એ કહી દઉં કે ત્રણ વર્ષ આ આજનો દિવસ નહીં આવ્યો હું ચોથી જાન્યુઆરી બે હજાર સોળથી અત્યાર સુધી ત્યાં સુધી તમામે તમામ દિવસો મેં એન્જોય જ કર્યું છે અને એન્જોય કરતાં કરતાં જ બધા પરિવારના સભ્યોની જેમ સ્ટાફ મિત્રોના સાથ અને સહકારથી ત્રણ વર્ષની અંદર આ યુનિવર્સિટીમાં જે કંઈ કાર્ય થઈ શક્યા એ અમે સાથે મળીને તમામે ભેગા મળીને એન્જોય કરતાં કરતાં કોઈપણ પ્રકારના રાગદ્રેશ વગર કોઈપણ પ્રકારના એકબીજાની સાથે ઘર્ષણો વગર સાથે રહીને એક ટીમ વર્કને કારણે આ ત્રણ વર્ષમાં આ યુનિવર્સિટીમાં અમે ઘણું બધું કામ કર્યું છે અને ત્રણ વર્ષ દરમિયાન કચ્છની તમામ પ્રજાઓ નગરજનો વિદ્યાર્થીઓ અમે જે કંઈ કામ કર્યું છે એનું વળતર રૂપે અમને એટલી જ પ્રશંસાઓ પણ પ્રાપ્ત થઈ છે એટલા જ અભિનંદનો પણ મળ્યા છે સૌ વિદ્યાર્થીઓને વાલીઓમાં યુનિવર્સિટી માટેનો અજંપો દૂર કરવામાં અમે સફળ થયા ટ્વેલ્વ બી જેવું એફિલિએશન અમે મેળવી શક્યા આ બધી બાબતોથી ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન મારાથી જે કંઈ શક્ય બન્યું મેં કર્યું છે એ બધાથી હું વ્યક્તિગત રીતે મારી જાતને ખુશ જ માનું છું કોઈ રંજ નથી ત્રણ વર્ષનો સમય મળ્યો હતો ત્રણ વર્ષના છેલ્લા દિવસે છ ને દસ સુધી જે કંઈ થઈ શક્યું એ આ સંસ્થા માટે કર્યું છે અને આ સંસ્થા જે આ છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપથી વિકાસની દિશામાં ચાલી હતી એવી ઉત્તરોત્તર આનાથી પણ સારી વિકાસની દિશાઓ પકડાય એવી સૌને શુભેચ્છા આપીને આજે હું આપણા કચ્છમાંથી વિદાય લઉં છું કોલેજમાં આજે સવારે વિદ્યાર્થીનીએ રણચંડી બનીને યુવકને માર મારતા હડકંપ મચ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ આદિપુરની આર્ટસ કોલેજના સ્ટેડિયમમાં વિદ્યાર્થીની દ્વારા કોઈ કારણોસર યુવકને માર મારાતા કોલેજ સંકુલમાં દોડધામ મચી હતી જાણવા મળેલી વિગતો મુજબ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની કોઈ યુવકે છેડતી કરી હતી અને ત્યારબાદ વિફરેલી યુવતીએ યુવકને અર્ધનગ્ન કરીને તેની સરેઆમ ધોલાઈ કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે પોલીસ ફરિયાદ ન થતા અને યુવક કે યુવતી સામે ન આવતા યુવકની ધોલાઈ પાછળના સ્પષ્ટ કારણો જાણી શકાયા નથી પરંતુ આ વિડીયો વાયરલ થયા બાદ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે એસટી અમારી સલામત સવારી નું સૂત્ર હવે પરિવર્તિત થયું હોય તેમ એસટી અમારી નથી સલામત સવારી તેવું લાગી રહ્યું છે કચ્છ એસટીમાં નવેમ્બર માસમાં જ બસો છ ડ્રાઈવરોની ભરતી કરવામાં આવી છે પરંતુ તેમાં લાગવાગ્યાઓને સ્થાન આપતા ટેમ્પા છકડા ચલાવનારાઓના હાથમાં બસનું સ્ટેરિંગ સોંપીને પ્રવાસીઓની જિંદગીને રિતસરની જોખમમાં મૂકી દેવાનો બનાવ મુંદ્રા ડેપોની બસમાં બન્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એસટી બસના ડ્રાઈવર પોતાની સીટ પર અન્ય એક ડ્રાઈવરને બેસાડીને એસટી બસનું સ્ટેયરિંગ તેના હાથમાં સોંપી દીધું છે અને બસ કેવી રીતે ચલાવી તે અંગે તેને સમજાવવામાં આવી રહ્યું છે જો આવી જ રીતે કચ્છના વિવિધ ડેપોની એસટી બસોમાં નવા સવાર ડ્રાઈવરોના હાથમાં સ્ટેયરિંગ સોંપી દેવાશે તો મોટી દુર્ઘટનાને એસટી વિભાગ ખૂદ જ આમંત્રણ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે મુન્દ્રા માંડવી રૂટની બસમાં અનુભવી ડ્રાઈવર સાથે પરાણે એક શિખાઉ ડ્રાઈવરને બેસાડીને માર્ગમાં તેને સ્ટિયરિંગ સોંપી દેવા રીતનું દબાણ કર્યું હતું જોકે અનુભવી ડ્રાઈવરે તે વાતનો ઇનકાર કરતા ઉચ્ચ અધિકારીએ એવી ચીમકી પણ આપી હતી જો જો ક્યાં ખોવાઈ જશો અધિકારીના દબાણને વશ થઈને અનુભવી ડ્રાઈવરે શિખાઉના હાથમાં સ્ટિયરિંગ સોંપવા મજબૂર બન્યા હતા જોકે તેનાથી બસમાં સવાર પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા છેલ્લા પાંચેક વર્ષથી અનેક રાજકીય વાયદાઓ જુઠાણાઓ અને સાચા કોટા દવાઓના ગૂંચવાડામાં ફસાયેલા ભુજોડી ઓવરબ્રિજ નું કામ હવે ખરેખર ગતિ પકડી રહ્યું છે ગુજરાત રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનને વર્ષોથી ટલે ચડેલા ભુજોડી અને ભચાઉના ઓવરબ્રિજના કામ માટે સ્થાનિકે જ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કાર્યરત કર્યા પછી ડિસેમ્બર અંતમાં આ કામગીરી વેગવંતી બનશે તેવું કહેવાયું હતું અને આ અંતે એ વાત સાચી ઠરી રહી હોય તેમ કેટલાક દિવસથી ઓવરબ્રિજને લગતા વિવિધ કાર્યો શરૂ કરાયા છે જેમાં ભુજ શહેરને પાણી પૂરું પાડતી નગરપાલિકાની મુખ્ય પાઇપલાઈનને સિમેન્ટથી મજબૂત બનાવાઈ રહી છે બ્રિજ નીચેથી નીકળતી આ પાઇપલાઇન ભૂકંપના બહુ મોટા આંચકામાં પણ તૂટે નહીં તે રીતે તેને સુરક્ષિત બનાવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થાય તે પૂર્વે રોજબરોજની સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને મુક્તિ અપાવવા ફાટકને પોળું કરવાની પ્રક્રિયા પણ સમાંતર રીતે ઝડપભેડ ચાલી રહી છે

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ડીજી કોન્ફરન્સ વીવીઆઈપી નેતાઓ અગ્રણીઓની મુલાકાત તેમજ રાષ્ટ્રપતિ પણ જે રણને માણી ચૂક્યા છે તે સફેદ રણમાં આવતીકાલથી આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટનો પ્રારંભ થશે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સફેદ રણમાં ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જેમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા ઇટલી ચીન ઇંગ્લેન્ડ જર્મની સ્પેન લિસ્બન મેક્સિકો કેનેડા બેલ્જિયમ ન્યુઝીલેન્ડ રવાન્ડા આર્જેન્ટિના ચીલી વિયેતનામ તુર્કી યુગાન્ડા સહિતના દેશોના કલાકારો જોડાશે જેઓ રણોત્સવમાં પેઇન્ટિંગ ડ્રોઈંગ સ્થાપત્ય મોજિક મ્યુરલ્સ થ્રીડી પેઇન્ટિંગ સહિતની કલાકૃતિઓ તૈયાર કરીને પ્રદર્શિત કરાશે આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટથી કચ્છના વ્હાઈટ રણને એક નવી ઓળખ પ્રાપ્ત થશે કચ્છમાં આવેલા બે હજાર એકના વિનાશક ભૂકંપનું પંજાબમાં પરિવર્તન થવાનું હોય તેવી શક્યતા પંજાબના કાઉન્સિલિંગ ઓફ એન્જિનિયરિંગના તજજ્ઞોએ વ્યક્ત કરી છે પંજાબ મંત્રી મંડળની બેઠકમાં સરકારે વન ટાઈમ સેટલમેન્ટ પોલિસીને મંજૂરી આપી છે જેના કારણે ગેરકાયદેસર બનેલી બિલ્ડિંગોને માન્યતા મળશે આ બાબતો કાઉન્સિલિંગ ઓફ એન્જિનિયરિંગના તજજ્ઞોએ પ્રજા વિરોધી ગણાવીને આ મામલે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે સરકારના આ નિર્ણયને કચ્છના ભુજ જેવા વિનાશક ભૂકંપનો પાયો હોવાનો નિર્ણય બતાવાયો છે એન્જિનિયર કપિલ અરોડાના જણાવ્યા મુજબ ગેરકાયદેસર સ્થપાયેલી આ બિલ્ડિંગોમાં સો જમીન પર નિર્માણ થયું છે પાર્કિંગ સ્પેસ ગાર્ડનની વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ગાડીઓ બહાર રહેશે જેથી ટ્રાફિક જામ તેમજ નાગરિકોને પાયાની સવલતો મેળવવામાં હાલકી વેઠવી પડશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે સરકાર વિજ્ઞાન સરકારની આ વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો વિરોધ ઉઠ્યો છે ભચાઉ તાલુકાના અનેક ગામોમાં ખેતીવાડી ફીડરમાં પીજી બેસી લો વોલ્ટેજ ની ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અનેક વખતની રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય આપ્યો નથી ત્યારે ફરી એકવાર ભચાઉ તાલુકાના વામકા લાખાવટ કર્મરિયા સહિતના ગ્રામજનોએ સામખિયાળી કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવીને લો વોલ્ટેજની સમસ્યા અંગે રજૂઆત કરી હતી ખેડૂતોને સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવામાં આવે છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ ન મળવાના કારણે પૂરતું પાણી મળી શકતું નથી અને તેની ખેતી પર ગંભીર અસરો પડે છે અને મોટરોને પણ નુકસાની થઈ રહી છે દુષ્કાળના વર્ષમાં ખેડૂતો લો વોલ્ટેજની સમસ્યાથી પિયત કરી શકતા નથી દસેક દિવસ અગાઉ ભચાઉમાં યોજાયેલા લોકદરબારમાં પણ રજૂઆતો કરાઈ હતી પરંતુ તેનો પણ કોઈ નિરાકરણ આવ્યો નથી જો આગામી દસ દિવસમાં લો વોલ્ટેજની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે તો ખેડૂતો સામખિયાળી પીજીવીસીએલ કચેરીમાં ગાંધી ચિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે હવે જીએબીની જો વાત કરી તો છેલ્લા બારેક મહિના અને છેલ્લા છ મહિનાથી અમારે વામકા અને લાખાવટમાં બિલકુલ પાવર આવતો નથી જેને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે સરકાર સરકારશ્રીએ અગાઉ જાહેરાત કરી દસ કલાક વીજળી આપશું તેને બદલે આઠ કલાક લાઇટ મળે છે આઠ કલાકમાંથી લો પાવર હોવાને કારણે છ કલાક લાઇટ આવે છે આઠ કલાક પણ પૂરતા પ્રમાણમાં નથી મળતી ઓછા પાવરને કારણે કારણે વામકા અને લાખાવટ વિસ્તારના ખેડૂતો ખૂબ જ પરેશાન છે અત્યારે અછતની પરિસ્થિતિ છે ત્યારે ઘોરો માટે ઘાસચારો ઉગાડવાનો હોય તેના માટે બહુ જ મુશ્કેલી પડે છે રોજ લો વોલ્ટેજના હિસાબે ખેડૂતોની મોટરો ભરે સ્ટાર્ટર બને અને બિયત થાય નહીં અને ખૂબ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે એટલે ફરીને પાછા અમે આજે આ અધિકારીશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ અમારો આ જે પ્રશ્ન છે હજી સોલ્વ થયો નથી અને આ પ્રશ્ન સોલ્વ કરો ને આવનારા દિવસોમાં જો આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો આખા તાલુકાના ખેડૂતોને જલદમાં જલદ આંદોલનાત્મક કાર્યક્રમ આપશું એટલે આજે અમને એવું આશ્વાસન આપ્યું કે તમારો પ્રશ્ન એક બે દિવસમાં હલ થઈ જશે એટલે એના માટે થઈને ખાસ અમે આવ્યા હતા વાડી વિસ્તારમાં એ લોકોને વોલ્ટેજ ઓછા મળે છે અઢીસો જેટલું મળે છે તો તેને ફોટોગ્રાફે બતાવી અઢીસો મળે છે એ વાત હકીકત છે એનામાં એવું હોઈ શકે કે બિનકાયદેસર કે પરવાનગી વગર મોટરો અમુક વધારા ચાલતા હોય એના લીધે વોલ્ટેજ દબાઈ જાય છે એ અવારનવાર અમે ચેકિંગ કરવા મોકલાવે છે જ્યારે ચેકિંગમાં જાય ત્યારે વોલ્ટેજ સુધરી જાય છે મોટર ના લીધે આ લો વોલ્ટેજ થાય છે ચેકિંગ ના જે છે આ પેલા અઠવાડિયા એકવાર રાઉન્ડ મારતા હતા હવે ડેલી રોજ દરરોજ એને ચેકિંગ ગોઠવીને જે કાયદેસરના ના ગ્રાહકો છે એને તકલીફ ના પડે એની વ્યવસ્થા કરી લેશું છેલ્લા આઠ દાયકાથી સંગીત ક્ષેત્રે પ્રબુદ્ધ સુર સમ્રાજ્ઞી આશા ભોસ્વેએ તાજેતરમાં કચ્છના પૂજનીય ગુરુ મનાતા શ્રી ઓધવરામજી બાપાના જીવન પર આધારિત કચ્છી ગીત મુજોરામ ઓધવરામ ગાયું છે મૂળ કચ્છના વેપારી ભાવેશ માનુશાલીએ પોતાના પંચાણું વર્ષના દાદીની ઈચ્છા પૂરી કરવા ગુરુદેવની સ્તુતિ કરતું આ ગીત લખ્યું અને કમ્પોઝ કર્યું છે કચ્છના અનેક સમાજો માટે સંત ઓધવરામજી પૂજનીય છે તેમના માટે રચાયેલા કચ્છી ભજન સમ્રાટ ની આશા ભોસલે પ્રથમ વાર કંઠ આપતો જાણે સોના માં સુગંધ પડી છે પ્રભુ રામ જોગત પ્રભુ રામ જો

અબડાસા તાલુકામાં અછત વચ્ચે રોજગારીના અભાવે તાલુકામાંથી હિજરત થઈ રહી હોવાનો આક્ષેપ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તાલુકા અછત રાહત સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કર્યો હતો દર ગુરુવારે મળતી અછત રાહત સમિતિની બેઠકમાં અબડાસા પ્રાંત કચેરી ખાતે મળેલી બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં અમડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દર વખતે મિટિંગમાં ચર્ચા થાય છે પણ સરકાર કક્ષાએ અમલવારી થતી ન હોવાથી અધિકારીઓ અને પ્રતિનિધિઓનો સમય બરબાદ થાય છે તાલુકામાં અનેક ગામોમાં દોઢ મહિનાથી ઘાસ કાઢ ધારકોને ઘાસ મળ્યું નથી પીવાના પાણીની પણ તકલીફો છે મીઠી ડેમમાં પાણી ખતમ થયા બાદ નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી રોજગારી પણ પૂરતી મળતી નથી જેના કારણે હિજરતનો સિલસિલો પણ શરૂ થયો છે અને તેને અટકાવવા સરકાર દ્વારા પગલાં નહીં ભરાય તો તેમના દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાશે તેવું તેમણે જણાવ્યું હતું બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા અબડાસા પ્રાંત અધિકારી ઝાલાએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં સરકાર દ્વારા ઠરાવ મુજબ નરેગા હેઠળ સો ને બદલે એકસો દિવસ રોજગારી મળે તેની અમલવારીને સૂચના આપી દેવામાં આવી છે મીઠીમાં પાણી ખતમ થયા બાદ થોડો સમય તકલીફ હતી પણ પાણી પુરવઠા દ્વારા નવા બોર અને અન્ય સોર્સ ઉભા કરાતા હોય તકલીફ નિવારી શકાશે તેમણે તાલુકામાં નવા ત્રણ ઢોરવાડાને મંજૂરી અપાઈ છે અને નવી છવ્વીસ અરજી મંજૂરીની પ્રક્રિયામાં હોવાનું જણાવ્યું હતું ખાસ તો મોટો મોટો પ્રોબ્લેમ છે પાણીનો અત્યારે આ જે ડેમોમાં પાણી હતું ગયા વર્ષે વરસાદ નથી આ વર્ષે નથી બે વર્ષ પહેલાંનું પાણી હતું થોડું થોડું બધા ગામડાને ગંદુ પાણી હતું છતાં પણ બધાય પીધું અત્યારે નર્મદાનું પાણી અપૂરતું છે ગામડાને બહુ તકલીફ છે પાણીની ખૂબ જ તકલીફ છે પશુધનને જંગલમાં નથી એના માટે એ ગામમાં આવ્યા એને પાણી નથી મળતું પીવા માટે પણ નથી અને પાણીનું પ્રમાણ દર મીટિંગમાં અમે રજુઆતો પણ કાંઈ પણ એનામાં ફરક પડતો નથી જ્યારે કે જ આવે આવતી અઠવાડિયે બરાબર થઈ નથી ટેન્કર દ્વારા આપવામાં આવતું નરમદાનું તો આવતું નથી પ્રમાણ વાત રહી ઘાસની ઘાસની એટલી પરિસ્થિતિ ખરાબ છે હજી મહિનો મહિનો દિવસથી પણ ઘણાનો વારો નથી આવ્યો ઘણા ગામડા દોઢ દોઢ મહિના સુધી ઘાસકારમાં ઘાસ મળતું નથી અને હવે આ વાત રહી જે ઢોરવાડાની તો ઢોરવાડામાં નવી નવી બધી આ જોઈને એવું જોઈને એનામાં ઘણી બધી માથાકૂટ છે એટલે ઢોરવાડામાં હજી સુધી કાંઈ પ્રવેશ જે થવો જોઈએ એ હજી થયો નથી વાત કરી રોજગારીની તો કંપનીવાળા ક્યાં રોજગારી આપતા નથી પાણી આપતા નથી આરોગ્ય અને રોજગારીની મોટી તકલીફ છે અમુક ગામડામાં હજી દોઢસો દિવસની અમલવારી નથી થઈ એટલે અત્યારે અબડાસા વિસ્તારનો પરિસ્થિતિ બહુ જ માલધારીઓને મજૂર વર્ગને ખેડૂતને કારણ કે પાતાળમાં પાણી નથી અત્યારે અમુક વિસ્તારમાં પાણી છે તે સરકારની વાત હતી કે એમને કનેક્શન આપશો તે હજી સુધી કોઈ અમલવારી આવી નથી કે જે ઘાસ વાવા માગતા હોય એને કનેક્શન આપવામાં વાત હતી પણ હજી કોઈ એમને જીઆર આવ્યો નથી એવું આ જીપીને ઓફિસરને પૂછ્યું કે અમને કોઈ જીઆર આવ્યો નથી પછી આપણે ફોરેસ્ટો દ્વારા કીધું ફોરેસ્ટ જે જંગલી જાનવરો છે એને ઘાસ ઘાસભાસ નાખો છો કે નહીં તો એને ઘાસ ઘાસભાસ નાખતા નથી પાણીની વ્યવસ્થા નથી જંગલી જાનવરો માટે પશુઓ માટે તો નથી એટલે ખૂબ જ તકલીફ અત્યારે એટલી બધી છે અબડાસા વિસ્તારને જે જે સમસ્યા કેવો વધી અહીંયા છે અને આની મિટિંગોમાં અમારો પણ ટાઈમ જાય છે ઓફિસરોનો ટાઈમ જાય ઉપરથી કંઈ અમલવારી થતી નથી હાલમાં કુલ ત્રણ ઢોરવાડાને મંજૂરી આપવામાં આવી છે વર્ધમાન પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ત્રણ ઢોરવાડાઓને મંજૂરી આપવામાં આવેલી છે અને એક શરત જે અમુક શરતો છે એમાં ખાસ કરીને પીવાના પાણીની વ્યવસ્થાઓ હોય એટલે અવેળા હોય ઘાસચારાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં હોય જેટલા પશુ હોય એના પ્રમાણમાં બેંક બેલેન્સ હોય કે ઓછામાં ઓછા પંદર વીસ દિવસ સુધી સંસ્થા પોતે પોતાની જેટલી સંખ્યાના ઢોરનો નિભાવ કરે છે ઢોરવાળામાં તે પોતાની રીતે જ પગભર થઈને નિભાવ કરી શકે એટલે બેંક બેલેન્સ પણ જરૂરી છે હાલમાં તો શિયાળો છે એટલે ઠંડી ઋતુ છે પણ મહિના દોઢ મહિના પછી તડકાઓ પડવાની શરૂઆત થાય એટલે કાં કુદરતી છાંયડા અથવા ન હોય તો કૃત્રિમ છાંયડા ઊભા કરવા અને પ્રત્યેક ઢોરની ઓળખ માટે લાલ કલરના ટેગ જે અહીંયા પ્રત્યેક પશુઓને લગાડવા આ બધી શરતો સાથે ઢોરવાળાને મંજૂરી આપવામાં આવે છે અને દૈનિક એક ઢોરને પચીસ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે પીવાના પાણીની જે વિભાગ એક અને બે નલિયામાં લાગુ પડે છે મીઠી ડેમનું પાણી હવે ખાલી થતા થોડી થોડા દિવસો માટે વધારે સમસ્યાઓ હતી પણ નેત્રાથી નર્મદાનું પાણી અહીંયા ચાલુ થતાં તથા અલગ અલગ જગ્યાઓમાં બોરમાં પણ સફળતા મળતા એ સમસ્યાઓ ધીમે ધીમે સોલ્વ થશે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાષ્ટ્રીય પૂર્વ જિલ્લા મથકને બદલે અન્ય નાના શહેરો તાલુકા મથકોમાં ઉજવવાની શરૂ કરાયેલી પરંપરા મુજબ કચ્છમાં આ વખતે જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ બંદરીય મુદ્રામાં ઉજવાશે સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે છવ્વીસમી જાન્યુઆરીએ સવારે મુન્દ્રામાં ધ્વજવંદન સાથે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે જો કે રાષ્ટ્રધ્વજ કયા મંત્રી દ્વારા લહેરાવશે તે હજુ નક્કી થયું નથી કયા તાલુકાનું ધ્વજવંદન કયા ગામમાં થશે તેનું લિસ્ટ આજે જાહેર કરાયું હતું જેમાં નખત્રાણા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ મંગવાણા ખાતે યોજાશે જ્યારે માંડવીનો મોટી રાયણ લખપતનો ફુલરા બચાવનો વોંધ અબડાસાનો વરાડિયા રાપરનો સણવા ભુજનો બળદિયામાં ગાંધીધામનો કિરાળામાં અને અંજારનો પ્રજાસત્તાક પર્વ સાપેડા ગામે યોજાશે તેવું અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું તો દર્શક મિત્રો આ આજનો સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર